રોસુ આજે છે તમારું કાઠિયાવાડી રસોડામાં આપણે આજે બનાવવાના છીએ લાપસી જે ગુજરાતીઓના ઘરમાં અવારનવાર બનતી હોય છે તો સૌથી પહેલા જોઈ લઈએ સામગ્રીઓ જેની અંદર છે ઘઉંનો લોટ જાડો લોટ લેવાનો છે મિત્રો કરકરો લોટ લેવાનો છે એક થાળી એક લોટ લીધો છે મેં પોણી થાળી એટલે કે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે મેં અહીંયા ઘાણીનું સિંગ તેલ લીધું છે મોણ નાખવા માટે અડધો કપ દેશી ગીરનો ગોળ લીધો છે અને ગોળ કરતા અડધું ગાયનું ઘી લીધું છે મિત્રો તો આ બધી થઈ ગઈ સામગ્રીઓ હવે જોઈ લઈએ આપણે વાસણો વાસણોની અંદર સૌ પ્રથમ આવે છે એ સાદું લોયું મિત્રો સાદું લોયું પછી નોનસ્ટિક લોયું અને પછી એક લાઇટર આવશે અને આ વખતે મિત્રો આપણે ચમચો નહીં પરંતુ વેલણું રહેવું પડશે મિત્રો સૌ પ્રથમ મિત્રો ઘઉંનો લોટ આપણે લોયામાં નાખી દેવાનો છે પછી એની અંદર જે તેલ લીધું છે આપણે એ બધું તેલ નાખી દઈશું અને ઘઉંના લોટને બરાબર આપણે મિક્સ કરવાનો છે આવી રીતે હાથથી મિત્રો સરસ રીતે મિક્સ કરવાનો છે ઘઉંના લોટને કે જ્યાં સુધી મોણ એની અંદર ભળી જાય જો મિત્રો આવી રીતે સરસ રીતે હાથથી એક વખત મિક્સ થઈ જાય અને કણીદાર લોટ થઈ જાય એટલે આપણો લોટ રેડી છે હવે મિત્રો હું ગેસ ચાલુ કરી લઈશ અને આપણે જે નોનસ્ટિક લોયું લીધું છે એની અંદર આપણે લોટને બાફવાનો છે તો સૌ પ્રથમ જે આપણે એક ગ્લાસ પાણી લીધું છે એ પાણી હું લોયાની અંદર ઉમેરી દઈશ જેના કારણે પાણી છે એ ઉકળવાનું ચાલુ થઈ જાય ગેસ મિત્રો ધીમો રાખવાનો છે અહીંયા ધીરે ધીરે જેવી રીતે પાણી ગરમ થતું જશે એવી રીતે આપણને ખબર પડતી જશે મિત્રો હું પ્રેસ્ટીજનો સ્ટવ યુઝ કરું છું જેની ઉપર ખૂબ જ સરસ રીતે તમને સ્વાદિષ્ટ પરિણામો મળે છે બધા તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે ત્યાંથી તમે ખરીદી શકો છો મિત્રો જો ધીરે ધીરે હવે પાણીમાં આપણે પરપોટા જણાઈ રહ્યા છે એટલે પાણી ગરમ થઈ રહ્યું છે પણ હજુ જ્યાં સુધી ઉકળી ન જાય ત્યાં સુધી મિત્રો આપણે પાણીને ગરમ કરવાનું છે અને એ પછી જ્યારે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે લોટ નાખશું મિત્રો પાણી હવે ગરમ થઈ ગયું છે પરપોટા તમે જોઈ શકો છો હવે આ યોગ્ય સમય છે આપણો લોટ જે છે એ નાખવા માટે તો જેટલો બી લોટ આપણે મોણ નાખીને બનાવેલો હતો મિત્રો એ બધો જ લોટ પાણીની અંદર હળવી રીતે અને હળવા હાથે નાખી દઈશ આવી રીતે બધી જગ્યાએ લોટ આવી જાય એવી રીતે નાખી દેવાનો એક જગ્યાએ ઢગલો નહીં કરવાનો આવી રીતે ઉપર ઉપરથી એને થોડોક સમારી બી લેવાનો અને સરખી રીતે એક સમતલ થઈ જાય એવી રીતે મિત્રો લોટને છે એ આપણે નાખી દેવાનો તમે જોઈ શકો છો કે પાણી નીચેથી છે એ ઉકળવા માંડ્યું છે હવે વેલણાની મદદથી 3 થી 4 આપણે કાણા પાડી દેવાના છે તેના કારણે એમાંથી વરાળ છે એ નીકળી શકે લોટમાંથી હવે આ લોટને આપણે ઉપરથી ઢાંકી દઈશું જેથી લોટ જે છે એ બફાવવા માટે રેડી થઈ જાય અને બફાતો થઈ જાય મિત્રો અહીંયા આપણે 5 થી 6 મિનિટ લોટને બાફવાનો છે પછી હું ચેક કરી લઈશ એક વખત કે શું સ્થિતિ છે અને જો જણાય તો 1 મિનિટ વધારે બાફો અને જો એવું લાગે કે નહીં હવે બરાબર રીતે સરસ રીતે વરાળામાંથી નીકળવા માંડી છે તો માત્ર વેલણ અને માત્ર વેલણની જ મદદથી લોટને છે એ સરસ રીતે ગૂંધવો મિત્રો જો આવી રીતે લોટને અંદર ને અંદર હલાવો ગેસ મારો ચાલુ જ છે મિત્રો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ચમચો કે તાવી તો ના વાપરતા એના કારણે લોટ જે છે એ લોંદો થઈ જવાની શક્યતા વધે છે આ પ્યોર કાઠિયાવાડી પદ્ધતિ છે જેમાં આપણે વેલણનો જ ઉપયોગ કરીએ છીએ જેના કારણે લોટ જે છે લાપસીમાં હંમેશા છૂટો હોય છે અને પાણીદાર હોય છે તો આ પદ્ધતિની મદદથી જ માત્ર વેલણની મદદથી જ લોટ તમને છૂટો સરસ રીતે જોવા મળશે જો મિત્રો મેં લોટ સરસ રીતે ગૂંધી નાખ્યો છે આવી રીતે લોટ થઈ જાય એટલે ફરીથી આપણે 2 મિનિટ માટે બાફવા દઈશું એને જેના કારણે જ્યાં બી વરાળ નહીં પહોંચી હોય ત્યાં પહોંચી જશે અને સરસ રીતે લોટ જે છે એ બફાઈ જશે બે મિનિટ થઈ જાય પછી એક વખત ફરીથી હું એને વેલણની મદદથી હલાવી લઈશ જેના કારણે જે જગ્યાએ બી બાકી હોય અથવા સાઈડમાં જે લોટ ચોટી ગયો હોય એને વેલણની મદદથી જ ઉખેડી અને સરસ રીતે હું મિક્સ કરી લઈશ જો હવે લોટ આવી રીતે ખબર પડી જાય તો જેટલા બી જે ગઠ્ઠા હોય છે એને આપણે ભાંગી નાખવાના અને ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના જો આવી રીતે મિત્રો
અને લોટને સરસ રીતે વેલણની મદદથી મિક્સ કરી દેવાનો મિત્રો મારો લોટ જે છે રેડી છે હવે હું લોટને લોયાની અંદર કાઢી લઈશ અને જે નોનસ્ટિક લોયું છે એની અંદર જ ફરીથી આપણે ઘી અને ગોળ જે છે એનો પાયો કરશું તો સૌપ્રથમ આપણે જે એક વાટકી ઘી લીધું છે એમાંથી પોણું ઘી જે છે એ હું લોયાની અંદર નાખી દઈશ બાકીનું ઘી છે એ લાપસી બની જવા બાદ એની ઉપર સ્વાદ અનુસાર નાખવા માટે રહે છે આ ઘી જે છે મિત્રો મેં પ્યોર દેશી ગાયનું ઘી લીધું છે અહીંયા મિત્રો મેં જેટલી બી વસ્તુ યુઝ કરી છે એ બધી દેશી છે હવે આની અંદર આપણે જે ગોળ લીધો છે એ બધો ગોળ હું આની અંદર નાખી દઈશ મિત્રો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીરે ધીરે ગોળ જે છે એ ઘીની અંદર ઓગળવા માંડશે મિત્રો ગોળની અંદર જ્યાં સુધી બુડબુડિયા ન બોલવા માંડે ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે અને ત્યાં સુધી આપણે એનો પાયો કરવાનો છે ધીરે ધીરે મિત્રો બુડબુડિયા આવતા જણાઈ રહ્યા છે જો આવી રીતે એક વખત પરપોટા ફૂટવા માંડે એટલે આપણો આ ગોળ જે છે ગોળનું મિશ્રણ એ રેડી છે હવે આની ઉપર આપણે ધીરે ધીરે જે લોટ બનાવ્યો હતો બાફેલો લોટ એ નાખી દઈશું ગેસ ધીમી ફ્લેમે ચાલુ જ છે બધો લોડ છે એ મેં આની અંદર નાખી દીધો છે હવે તમે અહીંયા ચમચાનો કે તાવીથાનો ઉપયોગ કરી શકો છો કારણ કે આપણો લોડ જે છે એ ઓલરેડી છૂટો છવાયો છે હવે એ ભેગો થવાની શક્યતા નથી મિત્રો ફ્લેમ ધીરે ધીમા તાપે ચાલુ છે અને હવે લોટ અને ગોળને તમારે સરસ રીતે મિક્સ કરવાનો છે મિત્રો અહીંયા હલાવવામાં તમારે ખાસ ધ્યાન આપવું પડશે ખૂબ જ હલાવવો પડશે જેના કારણે ગોળ જે છે ગોળ અને ઘી એ સંપૂર્ણપણે લોટની અંદર મિક્સ થઈ જાય આવી રીતે જ્યારે તમે હલાવી લીધો એક વખત સરસ રીતે આખો લોટ જે છે એ બરાબર મિક્સ થઈ જાય પછી ફરીથી જો તમને જરૂર જણાય તો એક વખત બાફવા માટે ફરીથી મૂકી દેવો માત્ર એક મિનિટ જ બાફવાનો છે મિત્રો એક મિનિટ માત્ર બાફશો અને આપણી લાપસી જે છે એ રેડી છે તો આવી અવનવી વાનગીઓ માણવા જાણવા અને જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ કાઠિયાવાડી રસોડું